નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 4, ભારતની રાષ્ટ્રીય ચળવળો, ભાગ 5. વિદ્યાર્થી મિત્રો, આગળ ભાગ 4ની અંદર આપણે વાત કરી ગયા કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ, રોલેટ એક્ટ, ગાંધીજીનું ભારતમાં આગમન અને ખિલાફત ચળવળ. આજે આપણે ચર્ચા કરીશું અસહકાર આંદોલન, એના રચનાત્મક પાસું, અસહકાર આંદોલનના કાર્યક્રમો, ચૌરી ચૌરાનો બનાવ અને આંદોલન મોકૂફ, અસહકારનું આંદોલન મહત્વ અને તેની અસરો અને સ્વરાજ પક્ષ વિશે આપણે ચર્ચા કરીશું. તો અસહકાર આંદોલનની આપણે વાત કરીએ તો અસહકારના આંદોલનને ડિસેમ્બર 1920માં નાગપુરના અધિવેશનમાં બહાલી મળી. કોંગ્રેસ હવે બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ સ્વશાસનને બદલે સ્વરાજ જ જોઈએ એવી બુલંદ માગણી કરી. એના રચનાત્મક પાસા વિશે વાત કરીએ તો આંદોલનના હકારાત્મક પાસામાં હિન્દુ મુસ્લિમની એકતાને દ્રઢ બનાવી, સ્વદેશી ચીજવસ્તુનો આગ્રહ રાખવો, ઘેર ઘેર રેઠિયા ફરતા કરવા, ટિળક સ્વરાજ ફંડમાં 1 કરોડ રૂપિયા એકઠા કરી, ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, બાળુબંધી, રાષ્ટ્રીય શિક્ષણ વગેરેનો સમાવેશ એની અંદર કરવામાં આવતો. એટલે કે રચનાત્મક પાસાની અંદર હિન્દુ મુસ્લિમ એકતા, સ્વદેશી ચીજવસ્તુ, રેઠિયા ફરતા કરવા, ટિળક સ્વરાજ ફંડમાં 1 કરોડ રૂપિયા એકઠા કરવા, ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, રાષ્ટ્રીય શિક્ષણ વગેરે બાબતોનો એની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. હવે વાત કરીએ આપણે ખંડનાત્મક પાસાની. તો ખંડનાત્મક પાસું એની અંદર જ્યારે બીજી તરફ સરકારી નોકરીઓ, ધારાસભાઓ, સરકારી શાળા કોલેજોનો ત્યાગ કરવો, સરકારી અદાલતો અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં નિમાયેલા સભ્યોને રાજીનામા આપવા, વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર કરવો, સરકારી સમારંભો અને ઇલકાબોનો, ખિતાબોનો ત્યાગ કરવો વગેરે જેવા કાર્યક્રમો એક ખંડન કરવું, એમ એટલે કે એને નકારવું, એક હકારાત્મક અને એક નકારાત્મક. એટલે ખંડનાત્મક એટલે આ બધાનો ત્યાગ કરવો, ખંડન કરવું. એટલે કઈ 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 બાબતનું ખંડન કરવું? તો સરકારી નોકરીઓ, ધારાસભાઓ, શાળા કોલેજો, સરકારી અદાલતો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, વિદેશી માલનો કાપડ, વિદેશી માલનો બહિષ્કાર, સરકારી સમારંભો અને ઇલકાબોનો વગેરેનો આપણે ત્યાગ કરવો. એ રીતના માહિતી એટલે કે આ બધાનો આપણે ત્યાગ કરવો, એને આપણે શું કહીએ છીએ, ખંડનાત્મક પાસા તરીકે ઓળખવામાં આવે છે. અસહકાર આંદોલનના કાર્યક્રમો. તો અસહકાર આંદોલનની અંદર કયા કયા કાર્યક્રમો આપવામાં આવ્યા? તો અસહકાર આંદોલનની શરૂઆતમાં મહાત્મા ગાંધીએ પોતાની કૈસર હિંદ અને રવીન્દ્રનાથ ઠાકુર નાઇટહુડ સન્માન વગેરેનો ત્યાગ કર્યો. બે પ્રશ્ન કે મહાત્મા ગાંધીએ શેનો ત્યાગ કર્યો? તો કૈસરે હિંદ અને રવીન્દ્રનાથ ઠાકુરે નાઇટહુડનું સન્માનનો ત્યાગ કર્યો. દેશના અન્ય નેતાઓએ પણ પોતાની ઉપાધિ કે પદવીઓનો ત્યાગ કર્યો. વિદ્યાર્થીઓએ અંગ્રેજી શાળા અને કોલેજો છોડી દીધી. ઠેર ઠેર વિદેશી કાપડની હોડીઓ પ્રગટ કરવામાં આવી. ડ્યુક ઓફ કેનાડ ભારત આવ્યા ત્યારે તેનો બહિષ્કાર કરવામાં આવેલો. એટલે કે નવેમ્બર 1921ની અંદર પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો. આવા પગલાંએ દેશભરમાં સારી એવી રાષ્ટ્રીય ઉત્તેજન પ્રગટાવી. બીજી તરફ રાષ્ટ્રીય શાળા કોલેજોની સ્થાપના કરવામાં આવી, જેમાં કાશી, બિહાર, જામિયા મિલિયા, ગુજરાત વગેરે નામની રાષ્ટ્રીય વિદ્યાપીઠોની સ્થાપના પણ કરવામાં આવી. તો અહીંયા બીજો પ્રશ્ન પણ પૂછાય કે કોનો કોનો બહિષ્કાર કરવામાં આવ્યો? તો ડ્યુક ઓફ કેનાડ ભારત આવે ત્યારે તેમનો બહિષ્કાર કર્યો, પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો બહિષ્કાર કર્યો, સાથે સાથે કઈ વિદ્યાપીઠોની સ્થાપના કરવામાં આવી? તો રાષ્ટ્રીય કોલેજોની સ્થાપના, કાશી, બિહાર, જામિયા મિલિયા વગેરે અને ગુજરાત એ વિદ્યાપીઠોની સ્થાપના કરવામાં આવી. સ્વદેશીનો પ્રચાર જોરશોરથી થતાં ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ ઉપર, પગરખાં, મોજશોખની ચીજવસ્તુ ઉપર ભારે ઘટાડો કરવામાં આવ્યો. એનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટની અંદર પડવા માંડ્યો. ઇંગ્લેન્ડને થયેલા ભારે આર્થિક નુકસાનની સરકાર ચોંકી ઉઠી અને એને કારણે આ અસહકાર આંદોલનના કાર્યક્રમોનો મોટો વેગ પકડાયો. અહીંથી 3-4 પ્રશ્ન નીકળ્યા, મેં તમને ચર્ચા કરી. આગળ વાત કરીએ તો ટિળક ફંડની અંદર 1 કરોડ રૂપિયાથી વધારે નાણાં એકઠા થયા, તેમજ આંદોલન દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતા અને અનેક પ્રસંગોએ પ્રગટ થઈ. હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા મોપલા બળવો એ મલબાર કિનારે આવેલો ટીકાપાત્ર કહી શકાય અને તેને બ્રિટિશ સરકારે સખત હાથે દબાવી દીધો હતો. આ આંદોલનને નિષ્ફળ બનાવવામાં સરકારે દમન નીતિનો આશરો લીધો. બે ફામ લાઠીમાર, આડેધડ ગોળીબાર, સામુદાયિક ધરપકડો અને અમાનુષ અત્યાચારો એની અંદર આચરવામાં આવ્યા.
હિન્દુ મુસ્લિમની એકતાને તોડવાનો પ્રયાસ નિષ્ફળ પ્રયાસ પણ એની અંદર કરવામાં આવ્યો હતો. એટલે કે આંદોલનને કચડી નાખવા માટે સરકારે શું કર્યું, તો દમન નીતિનો સહારો લીધો, બે ફામ લાઠીમાર કર્યા, આડેધડ ગોળીબાર કર્યા, સામૂહિક ધરપકડો કરી, અમાનુષી અત્યાચારો કરવામાં આવ્યા અને હિન્દુ મુસ્લિમ વચ્ચેની જે એકતાથી એકતાને તોડવાનો પ્રયાસ કર્યો. એટલે ભારતભરની અંદર તિલકપળમાં 1 કરોડથી વધારે નાણાં ભેગા થઈ ગયા. હિન્દી મુસ્લિમ એકતાના પ્રસંગો આપણને પ્રગટ થયેલા જોવા મળે છે. એક ફક્ત અને ફક્ત મેપલા બળવો એક જ ટીકાપાત્ર આપણે કહી શકીએ છીએ. ચૌરી ચૌરાનો બનાવ અને આંદોલનની મોકૂફી. ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલા ચૌરી ચૌરા ગામ એટલે કે 5 ફેબ્રુઆરી 1922ના નીકળેલા સરઘસના લોકો ઉપર પોલીસે શું કર્યો, ગોળીબાર કર્યો. પોલીસની ગોળીઓ ખૂટી ગઈ ત્યારે તેઓ પોલીસ ચોકીમાં ભરાઈ ગયા. એટલે ટોળું ઉશ્કેરાયું અને ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ચોકીને આગ લગાવી દીધી, જેમાં 21 પોલીસો મૃત્યુ પામ્યા. આ હિંસક બનાવના સમાચાર મળતા ગાંધીજીએ જણાવ્યું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનાર લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછી શકે છે કે ગાંધીજી શું બોલ્યા ચૌરી ચૌરાના બનાવ વખતે, તો કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનાર લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. એમ કહીને અસહકારનું આંદોલન એમણે શું કર્યું, તત્કાલ પાછું ખેંચી લેવાની જાહેરાત કરી. અને એમ કરીને તેમણે આ ચૌરી ચૌરાના બનાવને આધારે અસહકારનું આંદોલન બંધ કરી દીધું. આગળ વાત કરીએ આપણે તો અસહકારનું આંદોલનનું મહત્ત્વ અને તેની અસરો. તો અસહકારનું આંદોલનનું મહત્ત્વ કઈ રીતના છે, તો કે આ આંદોલન ને પોતાના હેતુઓ પ્રાપ્ત કરવામાં ભારે સફળતા મળી નહીં, પરંતુ તેના નકારાત્મક અને રચનાત્મક કાર્યક્રમો દ્વારા લોકોને તેમના અધિકારો પ્રત્યે સભાન કર્યા. સરકાર તરફ એક વિરોધી વાતાવરણ સર્જાયું. લોકોમાં અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની ભાવના પ્રબળ થઈ. ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી. સ્વરાજ માટેની તેમની શ્રદ્ધા અડગ બની. લોકોમાં લાઠી દંડ અને જેલનો ભય દૂર થયો. યુવાનો અને સ્ત્રીઓ પણ રાષ્ટ્રસેવામાં આગળ આવ્યા અને કોંગ્રેસ લોકોની સંસ્થા બની. દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓની શરૂઆત થઈ. અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાને મહત્ત્વ મળ્યું, જે રાષ્ટ્રીય આંદોલનને અત્યાર સુધીના શહેરો નગરો તેમજ બુદ્ધિજીવીઓ પૂરતું સીમિત હતું તે હવે ગામડે ગામડે અને સામાન્ય જનતા સુધી વિસ્તર્યું. એટલે કે અસહકારનું આંદોલન મહત્ત્વ, આંદોલન ભલે સફળતા ના મળી પણ એના બધા ઘણા બધા પોઝિટિવ પાસા, ઘણા બધા લોકોને જે ભય હતો, ડર હતો, એ બધો દૂર થયો. લાઠી દંડ જેલનો ભય દૂર થયો. સ્ત્રીઓ પણ રાષ્ટ્રસંઘની સેવામાં જોડાવા લાગી. કોંગ્રેસ લોકોની સંસ્થા બની ગઈ. રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓની શરૂઆત થઈ. આમ અનેક શહેરોની અંદર લોકો હિન્દી ભાષાની પણ શરૂઆત થઈ. એટલે આ ભાગની અંદર આપણે કે અસહકારનું આંદોલન એક મહત્ત્વનું આંદોલન કહી શકીએ છીએ. છેલ્લા મુદ્દાની આપણે ચર્ચા કરીએ તો સ્વરાજ પક્ષ. તો સ્વરાજ પક્ષ એ લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી અસહકારની લડત મોકૂકી બાદ ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ સ્વરાજ પક્ષની રચના કરી. તેમનો હેતુ શું હતો, તો કે ધારાસભામાં પ્રવેશી સરકારની અયોગ્ય નીતિનો વિરોધ કરવાનો હતો. સ્વરાજ પક્ષના સ્થાપકોએ પણ ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, રેટિયાને ગુમતા કરવા, નશાબંધી વગેરે રચનાત્મક કાર્યક્રમોનો સ્વીકાર કર્યો. એટલે કે સ્વરાજ પક્ષના કાર્યક્રમો કયા હતા, તો અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, રેટિયાને ગુમતા કરવા, નશાબંધી વગેરે તેમના રચનાત્મક કાર્યક્રમો હતા. આગળ વાત કરીએ તો કે નવેમ્બર 1923માં એ સમયે યોજાયેલી ધારાસભામાં ની ચૂંટણીઓમાં સ્વરાજ પક્ષે ઝુકાયું અને કેન્દ્રીય ધારાસભા અને કેટલાક પ્રાંતોની ધારાસભાઓમાં સ્વરાજ પક્ષના ઉમેદવારો ચૂંટાઈને આવતા સ્પષ્ટ બહુમતી મળી ગઈ, જેની અંદર બંગાળા પ્રાંતમાં જોકે બહુમતી મળી નહીં છતાં એક મોટો અને મજબૂત પક્ષ તરીકે એને સ્વરાજ પક્ષને સ્થાન મેળવી શક્યો.
કેન્દ્રીય ધારાસભામાં પક્ષના નેતા તરીકે મોતીલાલ નેહરુ અને બંગાળ પ્રાંતમાં નેતા તરીકે ચિત્તરંજનદાસની વરણી કરવામાં આવી. અહીંયા સ્વરાજ પક્ષની સ્થાપના પણ આ બે લોકોએ કરી હતી, ચિત્તરંજનદાસ મુનશી અને મોતીલાલ નેહરુએ સ્વરાજ પક્ષની સ્થાપના કરી હતી. અને આ બંનેની વરણી એટલે કે ક્યાં આગળ બંગાળા પ્રાંતમાં કોની વરણી થઈ, તો ચિત્તરંજનદાસની, અને કેન્દ્રીય ધારાસભામાં પક્ષના નેતા તરીકે મોતીલાલ નેહરુની વરણી થઈ. સ્વરાજ પક્ષે સરકારી અંદાજપત્રો અને ખરડાઓને નામંજૂર કરીને અન્યાયી નીતિરીતિનો વિરોધ કરવો તેમજ પ્રજાના પ્રશ્નો તરફ સરકારને ધ્યાન આપવાની ફરજ પાડી. સ્વરાજ પક્ષની કામગીરીને કારણે જ સરકારને સાયમન કમિશન 2 વર્ષ વહેલું નિમવું પડ્યું. એટલે કે સ્વરાજ પક્ષને લીધે જે સાયમન કમિશન આવવાનું હતું એ 2 વર્ષ વહેલું આવવું પડ્યું. ધારાસભામાં સ્વરાજ પક્ષે શિસ્તબદ્ધ કામગીરી બજાવી, ઊંચી સંસદીય પ્રણાલીઓ સ્થાપી, ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિ અને બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે એમ બ્રિટિશ સરકાર સમક્ષ સાબિત કરી બતાવ્યું. આવી સુંદર કામગીરીને પરિણામે હિન્દનો શિક્ષિત વર્ગ સ્વરાજ તરફ પક્ષ તરફ આકર્ષાયો. લોકોમાં પણ રાષ્ટ્રીય જાગૃતિનો પુનઃસંચાર થયો. સ્વરાજ પ્રાપ્તિને વધુ નજીક લાવવાનો આ પક્ષે બહુ જ અગત્યનો ભાગ ભજવ્યો. આ સગડી બાબતોમાં તેનું મહત્વ અને મૂલ્ય ખૂબ વિશેષ રહેલું જોવા મળે છે. ઈસવીસન 1925ની અંદર ચિત્તરંજનદાસનું અવસાન થતાં સ્વરાજ પક્ષ નબળો પડ્યો. કેટલાક સભ્યો સરકારને સહયોગ આપતા તો કેટલાક નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થપાતા સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઈ. તે પછી ચૂંટણીમાં તો મદ્રાસ પ્રાંત સિવાય સર્વત્ર તેના ઉમેદવારોને ભારે પરાજય સાંભળ્યો. ઈસવીસન 1926 જોકે બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જીએ તો તેની કામગીરીની આકરી ટીકા પણ કરી હતી. આમાંથી જોઈએ તો કેટલાક પ્રશ્નો આપણે જોઈ લઈએ એક નજરે, કે સ્વરાજ પક્ષની સ્થાપના કોણે કરી હતી, તો ચિત્તરંજનદાસ મુનશી અને મોતીલાલ નેહરુએ. એની અંદર એમના કાર્યક્રમો કયા હતા, તો રચનાત્મક કાર્યક્રમો તો ગાંધીજીને આપેલા અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, રેટિયા ગુમતા કરવા, નશાબંધી વગેરે રચનાત્મક કાર્યક્રમો. સ્વરાજ પક્ષ એ ક્યારે નબળો પડ્યો, તો 1925માં ચિત્તરંજનદાસનું અવસાન થતાં સ્વરાજ પક્ષ નબળો પડ્યો. આમ પ્રકરણ 4ની અંદર આ છેલ્લા ભાગની અંદર આપણે અસહકારનું આંદોલન, એના રચનાત્મક પાસું, ખંડનાત્મક પાસાં, અસહકાર આંદોલનના કાર્યક્રમો, ચૌરી ચૌરાનો બનાવ, ગાંધીજી અસહકારનું આંદોલન શા માટે બંધ કરી દેવું પડ્યું, અસહકાર આંદોલનનું મહત્વ અને તેની અસરો, અને સ્વરાજ પક્ષ એ વિશેની ચર્ચા કરી. પ્રકરણ 4 આપણે પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.